ऑल ऑफ यू, जय स्वामीनारायण। घसाराना हिसाबो दाखला नंबर 4। कौशिक कॉर्पोरेशने 1/4/2012 ना रोज 1,24,000 नो यंत्र खरीद्यु। आ यंत्र ने गोठवानो खर्च 16,000 थयो अने तेनो समारकाम खर्च 20,000 रूपया थयो छे। बीजो यंत्र 1/10/2013 ना रोज 1,36,000 नो खरीद्यु, जेने गोठवानो खर्च 8,000 रूपया थयो। प्रथम यंत्र अनुकूल न पड़ता 30/9/2014 यंत्र वेच्यु छे। 40% नुकसान थी यंत्र वेची दीधु। तो प्रथम 3 वर्ष माटे आपने यंत्र खातु अने वर्ष 2012-13 ना वर्ष मा वार्षिक हिसाबोनी असर आपवानुं कीधुं छे। घसारो दर वर्षे 10% लेखे अने सीधी लीटीनी पद्धतिए आपणे तैयार करवानो छे। चलो सौप्रथम प्रथम यंत्रनी गणतरी करी लईए। तो 1,24,000 नुं यंत्र खरीद्युं छे, 16,000 रूपया गोठवणी खर्च छे अने 20,000 रूपया समारकाम खर्च छे। तो प्रथम यंत्रनी पड़तर किंमत 1,60,000 रूपया थशे। घसारो 1,60,000 रूपया ना 10% एटले 16,000 रूपया थशे। 1/4/2012 नी बाकी 1,60,000 रूपया माइनस 31/3/2013 सुधी घसारो 1,60,000 ना 10% एटले 16,000 घसारो थशे। चलो फरीथी 1/4/2013 नी बाकी 1,44,000 रूपया। जे वर्ष 1/4/2013 शुरू थशे ए वर्ष 31/3/2014 पूरू थशे, तो त्यां सुधी फरीथी घसारो 16,000 रूपया। 1,44,000 माइनस 16,000 एटले 1,28,000 आपणो त्रीजो वर्ष 1/4/2014 शुरू थाय छे અને આ વર્ષ 31/3/2015 પૂરું થાય, પણ આ વર્ષ પૂરું થતા પહેલા 30/9/2014 ના રોજ પ્રથમ યંત્ર 40% નુકસાનથી વેચી દીધું છે। તો 1/4/30 નો કેટલા મહિના થાય? તો 4, 5, 6, 7, 8, 9 મહિના થાય। તો ત્યાં સુધી સૌપ્રથમ આપણે ઘસારો ગણીશું। તો 16,000 × 6/12 એટલે 8,000 રૂપિયા આપણો ઘસારો થશે। તો 1,28,000 માઇનસ 8,000 એટલે 1,20,000 એ 30/9/2014 ની બાકી આવશે। આ યંત્ર 40% નુકસાનથી વેચી દીધેલું છે, તો 1,20,000 ના 40% એટલે 48,000 રૂપિયા થશે। 1,20,000 માઇનસ 48,000 એટલે 72,000 રૂપિયા બેંક ખાતે લખાશે। चलो बीजो यंत्र 1/10/2013 ना खरीद्यु छे 1,36,000 नु, जेने गोठवानो खर्च 8,000 थयो एटले 1,44,000 मा पड़शे। एना 1,44,000 ना 10% एटले 14,400 रूपया आखा वर्ष नो घसारो थशे। 1/10/2013 नो रोज आपणो यंत्र खरीद्यु छे तो 1,44,000 एनी बाकी हती, પણ કંપની હિસાબી વર્ષ 31/3 પૂરા કરે છે, તો 31/3/2014 મારે વર્ષ પૂરું કરવું પડશે, તો ત્યાં સુધી મારે ઘસારો ગણવો પડે। તો 10, 11, 12 પહેલો બીજો અને ત્રીજો 6 મહિનાનો ઘસારો ગણવો પડે। આખા મહિનાનો ઘસારો 14,400 હતા, તો 14,400 × 6/12 એટલે 6 મહિનાનો ઘસારો 7,200 આવશે। 1,44,000 માઇનસ 7,200 એટલે 1,36,800। જે વર્ષ 1/4/2014 શરૂ થશે એ વર્ષ 31/3/2015 પૂરું થશે, તો ત્યાં સુધીનો ઘસારો 14,400 છેલ્લે બાકી આવશે 1,22,400। તો જ્યારે પણ આપણે યંત્ર ખાતું બંધ કરીશું, પ્રથમ યંત્ર તો આપણે વેચી દીધું છે,
तो तमारो डिफरेंस 1,22,400 જ આવશે. યંત્ર ખાતું તારીખ વિગત નોપા રકમ રૂપિયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા. ચલો સૌપ્રથમ 1/4/2012 આપણે પ્રથમ યંત્ર ખરીદીતું 1,24,000 રૂપિયાનું યંત્ર ખરીદીતું અને 16,000 અને 20,000 એનો ખર્ચ થયો હતો ગોઠવણી અને સમારકામ. તો 1,24,000 રૂપિયા આપણે બેંક ખાતે લખીશું અને બાકીના જે 36,000 છે 20,000 + 16,000 36,000 એ જે ગોઠવણી ખર્ચ અને સમારકામ ખર્ચ છે એ રોકડ ખાતે લખીશું. ચલો જે વર્ષ 1/4/2012 શરૂ થાય એ વર્ષ 31/3/2013 પૂરું થશે તો પ્રથમ વર્ષનો ઘસારો આપણો ફક્ત પ્રથમ યંત્રનો જ હતો 16,000 રૂપિયા. તો અહીંયા લખીશ ઘસારા ખાતે 16,000 રૂપિયા. ખાતું બંધ કરીશ 1,60,000 1,60,000 ડિફરન્સ આવશે 1,44,000. આ વર્ષની આખરની બાકી એ બીજા વર્ષે શરૂઆતની બાકી કહેવાશે. બાકી આગળ લાવ્યા 1/4/2013 1,44,000. જે વર્ષ 1/4/2013 શરૂ થાય એ વર્ષ 31/3/2014 પૂરું થાય પણ આ વર્ષ પૂરું થતા પહેલા આપણે એક બીજું યંત્ર ખરીદ્યું છે. કઈ તારીખે? તો 1/10/2013 આ બંનેની વચ્ચેની તારીખ છે. તો 1,36,000 નું અને 6-8,000 ગોઠવણી ખર્ચ છે. તો ફરીથી બેંક ખાતે 1,36,000 અને રોકડ ખાતે 8,000 1/10/2013. ચલો ફરીથી 31/3/2014 ઘસારા ખાતે તમારો પ્રથમ યંત્રનો ઘસારો 31/3/2014 નો 16,000 હતો અને બીજા યંત્રનો ઘસારો 31/3/2014 નો 7,200 હતો. તો બંનેનો ટોટલ 23,200. 2,88,000 -23,200 ડિફરન્સ આવ્યો 2,64,800. બાકી આગળ લઈ ગયા. આ વર્ષે આખરની બાકી એ બીજા વર્ષે શરૂઆતની બાકી કહેવાશે. 1/4/2014 ની બાકી આગળ લાવ્યા. ચલો પણ પ્રથમ યંત્ર જે વર્ષ 1/4/2014 શરૂ થાય એ વર્ષ 31/3/2015 જ પૂરું થાય પણ આ વર્ષ પૂરું થતા પહેલા આપણને પ્રથમ યંત્ર અનુકૂળ ન પડતા 30/9/2014 ના રોજ આપણે વેચી દીધું છે. તો 30/9/2014 ના રોજ પ્રથમ યંત્રનો ઘસારો, પ્રથમ યંત્રનું નુકસાન અને પ્રથમ યંત્રની વેચાણ કિંમત ત્રણે ત્રણ આપણે લખવી પડશે. તો પ્રથમ યંત્રનો ઘસારો 30/9/2014 8,000, બેંક ખાતે 72,000 અને નફા નુકસાન ખાતે 48,000. નુકસાન હોય તો જમા બાજુ, નફો હોય તો ઉધાર બાજુ. ફરીથી 31/3/2015 જ્યારે વર્ષ પૂરું થાય છે તો બીજું યંત્ર આપણે ખરીદ્યું એનો ઘસારો ગણવો પડશે. તો 31/3/2015 ના રોજ ઘસારા ખાતે 14,400. ખાતું બંધ કરીશું 2,64,800. 2,64,800 ડિફરન્સ આવશે 1,22,400 31/3/2015. ચલો વર્ષ 2012-13 ના વર્ષમાં વાર્ષિક હિસાબોની અસર આપવાનું કીધું છે તો આપણે બે ખાતા તૈયાર કરવા પડશે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. 31/3/2013 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને 31/3/2013 ના રોજ નું પાકું સરવૈયું. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. તમારો પ્રથમ વર્ષનો ઘસારો 16,000 રૂપિયા છે. ચલો પ્રથમ વર્ષે યંત્ર તમારું કેટલા રૂપિયાનું હતું? તો 1,60,000 રૂપિયાનું હતું. ઘસારો કેટલા રૂપિયા ગણ્યો હતો? 16,000 રૂપિયા. બારના કોલમમાં આવશે 1,44,000 ઘસારો બાદ કર્યા પછીની રકમ અને આ જે ઘસારો 16,000 ગણ્યો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જશે. ઘસારા ખાતે 16,000 યંત્રનો. તો આ વાર્ષિક હિસાબોમાં અસર આપી કહેવાય. તો આમ આજે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કર્યો. આવા જ વધુ ને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.